નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ

દિવસે વીજળી આપવામાં આવશે મિત્રો આ જે આખી પ્રક્રિયા છે ને ત્રણ તબક્કામાં મિત્રો સરકારે ગોઠવી છે જેમાં મિત્રો પ્રથમ તબક્કાની અંદર જે જંગલની અંદર મિત્રો ખેડૂતો રહે છે મિત્રો જંગલી વિસ્તારની અંદર જ્યાં જંગલી પશુઓનો ખતરો રહેતો હોય તો મિત્રો રાત્રે મિત્રો પોતાના ખેતરમાં જંગલી પશુથી બચીને ખેડૂતે ન જવું પડે તે માટે મિત્રો પ્રથમ તબક્કાની અંદર એવા ખેડૂતો કે જે જંગલ વિસ્તારમાં રહેતા હોય તેમને દિવસે વીજળી આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે બીજા અને ત્રીજા તબક્કાની અંદર મિત્રો સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે આ ત્રણેય તબક્કાની અંદર આખા ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે પરંતુ મિત્રો હાલ પ્રથમ તબક્કાનું કામ મિત્રો પૂર્ણ કરવામાં આવ્યું છે જેથી જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ત્રણેય તબક્કા આગળ વધારવામાં આવશે જેથી મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આ લાભ આપવામાં આવશે તો તમામ ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ગેસ ઉપરની જે મિત્રો સિલિન્ડર ઉપર સબસિડી મળે છે એ સબસિડી વધારવાનો મોટો નિર્ણય

એને પણ મિત્રો વધારવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અત્યાર સુધી નવ કરોડ લોકોને જે ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે તેમને મિત્રો બાર ગેસ સિલિન્ડર ઉપર મિત્રો બસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને તેને પણ મિત્રો વધારવામાં આવશે મિત્રો આ સબસિડી મિત્રો વધારો કરવામાં આવે તેવા સમાચાર વહેતા થયા છે મિત્રો તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મોટી ગુડ ન્યૂઝ આવી ગઈ છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો હવે ખેડૂતોને અડધી કિંમતે મિત્રો ટેક્ટર મળશે મિત્રો પચાસ ટકા સબસિડી મિત્રો ખેડૂતોને ટેક્ટર ખરીદવા માટે આપવામાં આવશે મિત્રો ખેડૂતોને મહત્તમ ત્રણ લાખ રૂપિયાની ગ્રાન્ટ ટેક્ટર માટે આપી શકે છે આ માટે મિત્રો હરિયાણા સરકારે મિત્રો ખેડૂતો પાસે અરજી પણ મંગાવી છે તો મિત્રો આ યોજના ગુજરાતની નથી હરિયાણા સરકારની છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ દસ જાન્યુઆરી બે હજાર બાવીસ રાખવામાં આવી છે પરંતુ અડધી કિંમતે ટેક્ટર આ યોજના પણ મિત્રો ગુજરાતની અંદર આવવાની છે તો મિત્રો તમામ ખેડૂતો જ્યારે પણ ગુજરાતની અંદર આ યોજના આવશે ટૂંક સમયમાં મિત્રો તમને ખેડૂત દુનિયાની અંદર મિત્રો જોવા મળશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોનું વ્યાજ દર મિત્રો વધારવામાં આવ્યું છે મિત્રો તમે જે મિત્રો વિકાસ પત્રની અંદર કિસાન વિકાસ પત્રમાં બચત કરવા જાઓ છો તો મિત્રો એની અંદર સરકારે મિત્રો વ્યાજ દરમાં મિત્રો વધારો કર્યો છે મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો કિસાન વિકાસ પત્ર એક નાની એવી બચત યોજના છે જે લોકોને લાંબા ગાળાની બચત યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપે છે મિત્રો હવે આ યોજનાની અંદર એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સરકારે મિત્રો વ્યાજ દર વધારીને સાત પોઈન્ટ બે ટકા કરવાની જાહેરાત કરી છે તમામે તમામ ખેડૂતો કે જે કિસાન વિકાસ પત્ર જેવી જે નાની બચત યોજના છે એની અંદર મિત્રો પોતાના પૈસા રાખે છે તો મિત્રો તેમના માટે મોટા સમાચાર વધુ વ્યાજ મળશે મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો તમામ ગ્રાહકો મિત્રો ગુજરાતમાં જે વીજળી વાપરે છે તમામ ગ્રાહકોને હવે મોટો ઝટકો લાગી શકે છે મિત્રો એકત્રીસ ડિસેમ્બરે ઇલેક્ટ્રિક સિટી એક્ટ બે હજાર ત્રણ એની કલમ મિત્રો ખતમ થવા જઈ રહી છે જો મિત્રો આ કલમ ખતમ થઈ જશે તો મિત્રો વીજળીની અંદર મિત્રો વધારો કરવામાં આવશે મિત્રો ઉર્જા વિકાસ દ્વારા મોંઘા ભાવે વીજળી ખરીદવી પડશે અને તેનો બોજ મિત્રો ગ્રાહકો ઉપર નાખી દેવામાં આવશે તો આ કલમને મિત્રો લંબાવવામાં નહીં આવે તો તમામ ગ્રાહકોને હવે મોંઘા દરે વીજળી ખરીદવી પડશે મિત્રો તમારું જે લાઇટ બિલ આવશે એમાં મિત્રો વધારો કરી દેવામાં આવશે મિત્રો આ એક્ટ કાનૂની જોગવાઈ મુજબ આયાતી કોલસાનો ખર્ચ બાદ મળે છે જેથી હવે તમામ ગ્રાહકોને જો આ કલમ ખતમ કરવામાં નહીં આવે તો મિત્રો હવે તમારું વીજળી બિલ મિત્રો મોંઘું આવી શકે છે મિત્રો વીજળી દરમાં વધારો કરવામાં આવશે તો તમામ ગ્રાહકોને મિત્રો મોટો ઝટકો લાગી શકે છે ત્યાર પછીના મિત્રો 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 ખેડૂત બજાર ઉપર નજર કરીએ તો દેશમાં વાવેતરમાં વધારો થયો છે મિત્રો સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે મિત્રો દેશમાં ઘઉંની તંગી સર્જાય છે ત્યારે મિત્રો આપણા દેશની અંદર ઘઉંના વાવેતરમાં આ વખતે ચાર ટકાનો વધારો થયો છે અને આખા દેશની વાત કરીએ તો આખા દેશમાં ત્રણસો ને ચોવીસ લાખ હેક્ટર વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર થયું છે તો મિત્રો દેશમાં ઘઉંના વાવેતરમાં ખૂબ જ સારો વધારો થયો છે ત્યાર પછી મિત્રો ચણાની વાત કરીએ તો મિત્રો ચણાનું વાવેતર આ વખતે મિત્રો ઓછું થશે તેવી લોકોના મિત્રો ધારણા હતી પરંતુ મિત્રો આ વખતે ગઈ વખતે જે ચણા હતું તે જ પ્રમાણમાં વાવેતર થયું છે એટલે કે મિત્રો કોઈ વધારો કે ઘટાડો થયો નથી ચણાનું વાવેતર મિત્રો આ વખતે સ્ટેબલ રહ્યું છે ત્યાર મિત્રો તેલીબિયાના પાકોની વાત કરીએ તો રાયડાનું વાવેતર આઠ પોઈન્ટ ટકા વધીને ચોરાણું લાખ હેક્ટર વિસ્તારમાં મિત્રો રાયડાનું વાવેતર થયું છે તો રાયડાના વાવેતરમાં પણ મિત્રો આ વખતે વધારો થયો છે તો મિત્રો આવનારી પંદર જાન્યુઆરીની આસપાસ અમુક પાકોની થોડી થોડી આવકો શરૂ થઈ જશે માર્કેટ માર્કેટયાર્ડોની અંદર જે મિત્રો અમુક પાકો છે પંદર જાન્યુઆરીની આસપાસ આવકો શરૂ થઈ જાય તેવી ધારણા કરવામાં આવી છે તો મિત્રો આ વખતે રવિ પાકો જે મિત્રો ઘઉં રાયડો આ તમામ પાકોની અંદર વાવેતર વધુ છે તેવી મિત્રો સમાચાર આવ્યા છે મિત્રો આ સારા સમાચાર કહી શકાય જે રવિ પાકોની અંદર મિત્રો આ વખતે વાવેતર વધુ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આજના સમાચાર તમામ ખેડૂતો માટે મિત્રો ખૂબ જ ઉપયોગી રહ્યા છે તો મિત્રો આ સમાચાર તમને ગમ્યા હોય તો એક લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આવા સમાચાર જાણતા રહેવા માટે અમારી ખેડૂત ભાઈઓની ચેનલ ખેડૂત દુનિયાના મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન